हरियाणानो युवान 13 वर्ष बाद भूजमांथी मळ्यो त्यारे परिवारजनो तेने लेवा ताबड़तोब भूज आवी पहोंच्या हता। जोईए रिपोर्ट। स्टोरी बाय करण वाघेला, मा न्यूज लाइव, भूज, गुजरात। हरियाणाना करनाल जिल्लाना कुंजपुरा गामनो 34 वर्षे युवान कालू छेल्ला 13 वर्षथी गुम हतो। एमना परिवारजनो एने सतत शोधी रह्या हता, कारण के एना लग्न थई गया हता ने एना घरे 6 वर्षनो पुत्र अने 3 वर्षनी बाळकी हता। अचानक लग्न जीवनमां फेरफार आव्यो, लग्न विच्छेद थया, जेना कारणे एने मानसिक संतुला गुमावी अने घरेथी निकळी पड्यो। त्यार पछी એ જુદા જુદા રાજ્યોમાં સતત રઝળતો ભટકતો રહ્યો। અચાનક તે 22/11/2021 તે ભુજ પહોંચ્યો અને ભુજથી ખાવડા રોડ જે જાય છે ત્યાં કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર પાસે માનવજ્યોત સંસ્થાને મળ્યો। અમે એને અમારા પાલારા પાસે આવેલા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાંથી લઈ ગયા। ત્યાં ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર પાસેથી એની સારી સારવાર કરાવી તે સ્વસ્થ બન્યો। પણ એ 3 રાજ્યોના નામ આપતો, એ કર્ણાટક કહેતો, થોડી વાર થતો ઉત્તર પ્રદેશ કે અને થોડી વાર મધ્ય પ્રદેશ કે, જેથી અમને એમને આમ ઘર શોધવામાં ખૂબ જ તકલીફ પડતી અને મુશ્કેલી પડતી। અમે એનું ઘર નહોતા શોધી શકતા, પણ અમારા સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ હરિયાણા પોલીસનો સંપર્ક કરી અને ખૂબ જ જહેમત ઉઠાવી, ખૂબ જ મહેનત કરીને એનું ઘર શોધી કાઢ્યું। એના ઘરે સમાચાર મળતાં જ એના પરિવારના 2 સભ્યો તરત જ ભુજ આવવા રવાના થયા અને 3જા દિવસે હરિયાણાથી ભુજ આવી ગયા અને એમણે જે અમને કહાની કહી, જે વાત કરી, એ મુજબ એણે જ્યારે ઘર છોડ્યું ત્યારે બાળકો નાના હતા, 3 અને 6 વર્ષના હતા। આજે બાળકો 16 અને 18 વર્ષના થઈ ગયા અને એનો પપ્પા ઘરે આવે એની રાહ જોઈને બિચારા બેઠા છે। તો આજે આ કાલુ 13 વર્ષે જ્યારે ઘરે જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે, કારણ કે અમારી સંસ્થા વર્ષોથી આવા રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાત્રા રહેતા લોકોની મદદે આવે છે। આવા માનસિક સંતુલા ગુમાવી બેઠેલા લોકોને અમારા આશ્રમે આશ્રયસ્થાન આપી એનું ઘર શોધી આપી પરિવારજનો સાથે ફેર મિલન કરવામાં આવે છે। અત્યાર સુધીમાં આવા 1200 જેટલા લોકોને માનવજ્યોત સંસ્થાએ ઘરે પહોંચાડ્યા છે, જેનો માનવજ્યોત સંસ્થાને અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છને ખૂબ જ આનંદ છે।